दोस्तों कहानी शुरू करूं तेना पहला वीडियो लाइक करीने चैनल सब्सक्राइब करजो। पोष महीनो उतरवा आव्यो छताय वेली सवारे हजू हाड गाळी नाखे एवा सुसवाटा मारता ठंडा पवन फूंकाता हता। आवा विषम वातावरणमां समग्र मानव जात कोरोना 19 ना केर सामे संग्राम माटे मथी रही छे, तेमज लोक समुदाय नात जातना भेदभेदी मानव सबज प्रेम भावती एकबीजाने मददे आव्या छे। तेवा टाणे कच्छनी धरोहर समा भुजिया डूंगरनी पच्छीते आडेधर विकरेला बावळियामां कोई निष्ठुर मां बापना अमानवीय कृत्य सामे लोकोमां भारे रोष उभराई रहेलो हतो। कुदरतनी लीला अजीब छे, बे हाथवाळो हाथ उपर करी दे त्यारे हजारो हाथवाळो मददे आपतो होय छे। खीणमां सवार कोई मालधारी तेना ढोर लई जई रह्यो हतो त्यारे कच्छी सालमां लपेटेली नवजात बाळकीनो रडवानो अवाज तेना काने पड्यो અને ડુંગર પર ત્યજી દીધેલા બાળકીના અવાજમાં ડુંગરમાં પડકા ગુંજી ઉઠ્યા। આ અમાનવીય કૃત્ય જોઈને તે હેબતાઈ ગયો। તેણે તેની ડાંગથી બાવળિયા હટાવ્યા અને સાથે રહેલી ગોવાલાને તરત બાળકીને ગોદમાં લીધી। ત્યારે નવજાત બાળકીની આંખ માનો ચહેરો શોધતી હતી। દોસ્તો પ્લીઝ વિડીયો લાઇક કરજો। જોત જોતામાં તો માનો મહેરાવણ તમાશો જોવા ઉમટી પડ્યો। તમાશાને તેડું ક્યાંથી હોય, લોકો તેલ પાઈને એરંડીઓ કાઢતા હોય તેમ વાતોના ગુબ્બારા વચ્ચે મંજલતા હતા અને સૌ કેવળ મોટી મસ વાતોના વડા કરી વિખરાઈ ગયા। પરંતુ કોઈ તે બાળકીને મદદે ના આવ્યું। આખરે તે ભીમજી ભરવાડની ઘરવાળી ભૂમિએ બકરી દૂહીને તાજા દૂધમાં તેની ચૂંદડીનો છેડો પલાળીને તે બાળકીના મોઢામાં મૂક્યો ત્યારે તે નવજાત બાળકી આંખ મીચી મલકી ઉઠી। ભગવાન ભરોસે ડોર મૂકીને તે બાળકીને લઈ દોડતા પગે સિવિલ હેલ્થ સેન્ટરમાં પૂગ્યા ત્યારે શિરોમણનો સમય વીતી ગયો હતો, પણ તેનો રંજ ન હતો। હેલ્થ સેન્ટરના કર્મચારીએ પંચનામું કરતા પહેલા ઉલટ તપાસ આદરતા પૂછ્યું, તો તમે કેમ આ બલા બાળાને લઈ અમારી પાસે આવ્યા? ત્યારે ભૂમિ ભરવાડન આગળ આવી ટવકી, સાહેબ હું રહી અભણ, આવડે તેવા બોલતી સીધી વાત કરીશ, તમે અટાણે ત્રાંગું કરવું મૂકો પરાણે। જુઓ સંધુઈ લાભ ખોટના ત્રાજવેનો તોલાય, આ એબ જરા સમજો, વાત જરા માણસાઈ પ્રેમ અને લાગણીની હોય ત્યારે દિમાગને કષ્ટ ન અપાય। કોઈ કારણ વિના કોઈના માટે ઘસામાની ઈચ્છા થાય એવા સંબંધ જીવનમાં કેટલા, એવા સંબંધ નસીબદારને ભગવાન આપતા હોય છે। કરુણાએ અમને તમારી પાસે મોકલ્યા છે, દરેક સંબંધોને કોઈ નામ નથી હોતું સાહેબ, હોય છે ફક્ત એની સુવાસ, એ સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે। સાહેબ તમે તમારે બે ધડક જા, અમારો અંગૂઠો લેવો હોય ત્યાં લો, પણ આનું કંઈક કરો। ભૂમિ ભરવાડને કીધેલી સીધી વાતથી હેલ્થ સેન્ટરના કર્મચારીઓની અનુકંપાના જાગતા તેઓએ ઔપચારિકતા બતાવી પંચનામું કરી બાળકીને એડમિટ કરી। ભીમજી ભરવાડ અને તેની ઘરવાળી ભૂમિ સેન્ટરનું કાગળ કામ પતાવી ડુંગરે પહોંચી નજર નાખી અને તેઓના બધા ડોર જોઈ અંકે કર્યા। ત્યારે બપોરનો 1 વાગ્યો હતો અને તેઓ જમવા બેઠા। હેલ્થ સેન્ટરનો આજનો દિવસ વ્યસ્ત રહેવાનો હતો। આજે બગીની સંસ્થાના ચેરપર્સન કાવેરી મુખી હેલ્થ સેન્ટરમાં ગોધરાની સહાય આપવા આવવાના હતા અને સવારનો સમય તો વીતી ચૂક્યો હતો, પરંતુ જોત જોતામાં હેલ્થ સેન્ટરમાં નવાંગંતુક બાળકી સૌના હિત મેળવી અને જડીનું નામકરણ પામી ચૂકી હતી। બધા આવનાર મહેમાનના સ્વાગત અને સેન્ટરની સજાવટમાં લાગી ગયા। બરાબર 4 ને ટકોરે કાવેરી બેન તેમના સચિવ સાથે આવી પહોંચ્યા હતા। સેન્ટરની મુલાકાત પછી સેન્ટરના પ્રમુખે સેન્ટર દ્વારા અપાતી સમાજ સેવાની ચિતાર આપ્યો ત્યારે આજની બિનવારસી બાળકીનો ઉલ્લેખ પણ કરેલો। કાવેરીબેને સેન્ટરના કાર્યોને બિરદાવી સાથે લાવેલ સહાય સુપ્રત કરી કોઈક વાર ફરી મદદ કરવાનો આશરો આપી સેન્ટરથી પરત થતા તેઓએ બિનવારસી બાળકીને જોવાની ઈચ્છા થઈ આવી। તેવા સમયે જડી સેન્ટરની પરિચારિકાઓના એક હાથથી બીજા હાથમાં રમતી હતી। પ્રમુખે જડીને લઈ કાવેરીબેનની ગોદમાં મૂકી ત્યારે આટલી સુંદર બાળકીને આમ છોડી દેતા તેની જનેતાનો જીવ કેમ ચાલ્યો હશે તેવું વિચારી તેમની આંખો ભીની થયેલી જોઈ પરિચારિકા પાણી લઈ આવી ગ્લાસ હાથમાં લેતા બોલ્યા, ભાઈ કોઈને જોઈતું બધું મળી રહે છે એટલે તેઓ પાસે તમામ સુખ અને સંતોષ હોવા જોઈએ તેમ બધા માને છે, પરંતુ તેમ હંમેશા નથી હોતું। ક્યારે જવા દો, દુનિયામાં બધા સુખી હોત તો ભગવાનને કોણ યાદ કરત? કહેતા એકી શ્વાસે પાણીનો ગ્લાસ પૂરો કરતા પરિચારિકાને પૂછ્યું, બહેન કહો આ ડીંગલી તમારા સેન્ટરના હાથ કેવી રીતે આવી? જડી પ્રમુખને વાતનો હવાલો લેતા વિગત આપી સવારની બિના વિગતે કહી સંભળાવી અને જેમાં લપેટાઈને બાળકી આવી હતી।
दोस्तों कहानी आगर संभाळो एना पहला वीडियो लाइक करीने चैनल सब्सक्राइब करजो। ते साल बतावी हाथ वणाटनी ते कच्ची छाल ने जोता कावरी बहेननी आंखमां छुपा स्पंदनो उमटी आव्या। परंतु शब्द मोहनधारी बैठा हता। सामाजिक प्रतिष्ठा, आर्थिक जावडाली अने आलिशान आवासनो खेफ क्षणमां उतरी गयो। कोईए आजे दुखती रग ऊपर हाथ मूकी भौतिक प्रवृत्तिओमां व्यस्त रही भूलायेली भूतकाळनी दारुण घटना याद करवी होवाथी हृदय आळु थतुं गयुं। તેઓ સુન્ન થઈ વિચારતા હતા કે આજ સુધી તેમની છુપી ત્વારિકના જીવાઈ ગયેલા હિસ્સાને ભૂલી જીવનના જૂના પાના ક્યારેય ઉગડવાના નથી તેવું ઉમાનતા હતા। પરંતુ આજે હાથ વણાટની કચ્ચી છાલને જોતા જિંદગીના એ તમામ પાના આપોઆપ ઉગડીને હવે સામે આવી ગયા। જૂની અંગત યાદોમાં અત્યારે સમાયેલા જીવનનો ટવકો અનુભવતા હતા। હજુ પણ ખોળે રહેલી જડી હવે પોતીકી અને પરાણે વહાલી લાગતી હતી। તેના દરેક મલકાટે કાવેરીબેનના જર્જરીથી દિલમાં પ્રેમની નવી કુંપળની ફૂટ સાથે લાગણીઓનો નવો તાર જોડાતો હતો। ત્યારે તેમને એક સવાલ થયો કે અહીં મારા ભૂતકાળની વાત કહું કે ના કહું, હું વાત કહીશ તો એનો આ લોકો કેવો મતલબ કાઢશે, તેઓ સૌ મારી વાતને રાઈટ સ્પિરિટમાં લેશે કે મને જજ કરશે। વિચારી ભૂતકાળને સહજ સ્વીકારી જે જીવાઈ ગયું છે એની જવાબદારી લઈ એ સ્વસ્થતા ચહેરે ઉપર ધારણ કરતા બાળકીને પરિચારિકાને સોંપતા પ્રમુખને સૂચના આપી કે જડીની બધી જવાબદારી હવે પોતાને હસ્તક રહેશે, તેના ઉછેરમાં કોઈ પણ કચાસ ન રહેવી ઘટે। જડી અને તેની સાથેની કચ્છની સાલની જલકે કાવેરી બહેનની વ્યથા કોઈ વૈસાખી બપોરનો વંટોળિયો છૂટે તેવા વેગથી તેમના કાળજાને ધમરોળતો હતો। હેલ્થ સેન્ટરથી રવાના થતા કાવેરી બહેને તેમની ગાડી એક લીમડાની છાંયે રોકાવી બેસીને તેમણે ધરાઈને રોઈ લીધું। પ્રેસના ફોટોગ્રાફરને આગળ પાછળ જોઈ પહેલીવાર મુખી પરિવારની જાહેર જીવનની પ્રસિદ્ધિ હવે તેમને કનડતી હોય તેમ લાગતું હતું। દુનિયા સુખેથી રડવા પણ નથી દેતી માટે રોવાનો સમય ભલે ટૂંકો રહ્યો પણ થોડું રડી લેવાથી સવિતાબેનના સુક્કા ભઠ દિલમાં પહેલા વરસાદ પછીની પમરાતી ઠંડક સાથે જડી માટે સ્નેહની સરવાણી અનુભવતા હતા। ડ્રાઈવરને ગાડી નગરપાલિકાની ઓફિસે લઈ જવા ઇશારો કર્યો। કાવેરીબેનની નજર સમક્ષ એક જ ક્ષણમાં અતીતની કડવી પળો ઉજાગર થતી જતી હતી તેમ તેઓ વધારે બેચેન થતા જતા હતા। માંડ માંડ ભૂલાયેલા સુરજના વાક્યો તેમના કાનમાં ઉજાગર કરતા હતા। માં, આ નસોમાં પણ તમારું લોહી વહે છે માટે જીત છોડી મને સંધ્યા સાથે સંસાર માનતા રોકો નહીં, અમે બંને બહુ આગળ વધી ગયા છીએ અને જીવન પથ પર એકબીજા વગર જીવી શકીએ તેમ નથી। ના સુરજ બેટા, બિગ નો, તારી સગાઈ મેં ડૉક્ટર શિરીષભાઈ નામદારની દીકરી ઉષા સાથે કરવાનો વિચારેલ છે, ક્યાં તેઓનું ખાનદાન, ક્યાં તારા આ ગીધુભાઈ માસ્તરની દીકરી સંધ્યા, આમે તું હજી જીવન પથ ઉપર ડગ માંડવા જઈ રહ્યો છે ત્યારે તારે સંધ્યાને ભૂલી ઉષાનું દામન થાંભવું જોઈએ। જિંદગીમાં અમુક નિર્ણયો હૃદયને કોરાણે મૂકી મગજથી લેવાના હોય છે, ખેર ચાલ્યા કરે, તું હજુ મેચ્યોર નથી, તને મારી વાત નહીં સમજાય, પણ હું તારી હિતેશ્રી છું નહીં કે દુશ્મન, કાવેરીબેન ઉચાટમાં એક શ્વાસે બોલી ગયા। માં, તમારા પ્રત્યે મને ભારો ભાર માન અને લાગણી છે, તમે મને માં અને બાપ એમ બંનેનો પ્રેમ અર્પી મારા દિવંગત પિતાના કેળવેલા કારોબારની પીરસેલી થાળી મારા માટે તૈયાર રાખી છે, તે મારી જાણ અને સમજમાં છે, તમે મારા માનસ દેવી છો, અત્યારે પણ વણ કઈ મારી લાગણી તમે પણ સમજો છો તેની મને ખબર છે, ખોટી ઔપચારિકતા વગર કહું તો માં હું તમારી આંખમાં ઉપજેલા પ્રશ્નો વાંચી શકું છું, તમારા બધા પ્રશ્નોના ઉત્તર મારી પાસે છે, હું તમારા મનનો ટુકડો છું, અનુભવનો ટુકડો છું, તમારા આદર્શોનો પણ ટુકડો છું, હું તમારી માફક સીધી વાત કરવામાં માનું છું, મારે હૈયે વસેલું છે એ ઓઠે આવે છે અને આવશે, સમાજનો ડર રાખીને અણગમતું કરવું પડે તે હરગીજ મને મંજૂર નથી, આ સૂરજમુખીને તમે જ કેળવ્યા છે, સત્યના સંગાથે આપણા ટૂંકા જીવનમાં છળને થોડું છેટું રાખી જીવન જીવવામાં બંનેનું શ્રેય છે, હું સંધ્યા સાથે નહીં તો ઉષા સાથે પણ લગ્ન નહીં કરું, તોડી તોડીને બોલી રહેલા સૂરજે ઉમેરી, માં, આવતીકાલે સવારે હું ભુજ છોડી મુંબઈ જઈશ, હું જાણું છું કે મારે હવે પછીની સફર મારા માટે તલવારની ધાર ઉપર ચાલવા સમાન રહેશે, પરંતુ મુંબઈને મારી કર્મભૂમિ બનાવીશ, માં તમે મને મોટું રાખી રજા આપો, હવે હું પગભર થવા માંગુ છું, જીવન પથ ઉપર વાર તહેવારે આપણે મળતા રહી આપણી આ એક ભવની સગાઈ પૂરી કરીશું। દોસ્તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરજો। પણ બેટા તારે ક્યાં કોઈ કામ કરવાની જરૂર છે, મુંબઈ નગરી બેરહેમ છે ત્યાં,
તારા જેવા તાંબિયાના તેર મળતા રહે છે, તારો ગજ ત્યાં ક્યાં વાગશે, તું નાહક ન ત્યાં ચૂસાઈ જઈશ, આ મુખી પરિવારની મહિલા કોણ ભોગવશે? ના માં, મારે મારી ઓળખ પોતે ઊભી કરવી છે, અને મારે હવે પછી મારી ઓળખ કાવેરીબેન મુખીનો સૂરજ નહીં પણ સૂરજમુખીની માતા કાવેરી દેવીની ઓળખ ઉસાવવાની છે, જે એ ભુજમાં શક્ય નથી. નવી જગ્યાએ જઈ જ્યાં કોઈ આપણને કોઈ ઓળખતું ન હોય, ત્યાંની ધૂળમાં ફૂલ ખીલવી મારે આપણા નામના સિક્કા પાડવાની નેમ છે. તમે જ મને કહેતા હતા કે મહરવું હોય તો ખીલવું પડે ને, ખુદને ભીતરથી પાંગરવું પડે. તમે નિરર્થય આમ ઢીલા ના પડો અને સહર્ષ મુંબઈ જવા દો. મારે અહીંથી કશું જ લઈ જવું નથી, પરંતુ હું જન્મભૂમિ ભુજને છોડતા પહેલાં તમારી પાસે એક જ ચીજ લઈ જવા માંગુ છું, તમે મને આપશો ને? અત્યાર સુધીની સ્વાગત વાર્તાલાપ સજીવ બની જરૂર હા હા કેમ નહીં, બોલ બેટા શું લઈ જવું છે? શબ્દો કાવરીબેનના મુખેથી નીકળતા ડ્રાઈવરે ગાડીને બ્રેક મારી સાઈડમાં લેતા પૂછ્યું, બેન તમે મને કંઈ પૂછ્યું? ના તને નહીં, ચાલ હવે બીજે નથી જવું, સીધા ઘેર જઈશું. ચાલતી ગાડીના પેટ ફરી જૂની યાદો ચાલુ થઈ આવી અને માનસી વાર્તાલાપ આગળ ધપ્યો. માં તારી કચ્છી શાલ મને આપ, હું તેને મારો પ્રસાદ ગણી ગ્રહણ કરવા માંગુ છું. ભલે દીકરા તેને નારાજ નહીં કરી શકું, ભલે પ્રેમથી લઈ જા. મારા બાપુની નિશાની હવે આ ઘડી પછી તારે હવાલે. આખો ચરખો જડી સાથે શાલને જોવાથી ચાલુ થયો હતો તે અત્યારે ચરમસીમાએ ગુમતો હતો. કાવરીબેનને વિચારતા હતા કે શું કરવું, તો મનના સંશય દૂર થાય ગાડી ઘેર પહોંચીને સીધા ગયા બેડરૂમમાં. જૂના ફોટા કાઢી તેમાં શાલને તરાસતા જતા હતા, તેમ તેમ તેમની વ્યથા વધતી રહેતી હતી. આખરે તેમણે હેલ્થ સેન્ટર ફોન લગાવી પરિચારિકાને કોઈ જ પૂર્વ ભૂમિકા વગર સીધી વાત પૂછી લીધી. જડીની સાથે મળી આવેલી શાલ જોઈને કહો ત્યાં આબલા ભેળી મહરાવતી કોરી કચ્છી ચલણી સિક્કો ભરેલી છે કે નહીં? કાવરીબેન સાથે પરિચય ધનિષ્ઠ કરવાની અચાનક આવતી તક ઝડપી પરિચારિકા બોલી, બેન હું જ્યોતિ, આપની જડી હમણાં જ બેબી ફૂડ ખાઈ સૂઈ ગઈ છે, તમે ફોન ચાલુ રાખો હું જોઈને આવી. તે અડધી મિનિટમાં કાવરીબેનના હૃદયના ધબકારા વધી પૂરા 50 થવા જતા હતા. ત્યાં જ્યોતિએ આવી કહ્યું, બેન તમારી નજરને દાદા આપવી ઘટે, તમે એક અછડતી નજરે આભલાની વચમાં ટાંકેલી કોરી જોઈ છે, તે સાચું છે. સામે છેડેથી કોઈ અવાજ ના આવ્યો, ક્યાંથી આવે? મુખી પરિવારના કારોબારના સામ્રાજ્યનો તાગ પળમાં લેતા કાવરીબેન અહીં જડી અને તેની સાથે મળેલી કચ્છી શાલનો તાગ મેળવવામાં અટવાઈ ગયા હતા. બીજે દિવસે નવજાત બાળકીના કપડાં લીધા અને કાવરીબેન હેલ્થ સેન્ટર પહોંચ્યા. પરિચારિકા જ્યોતિ દોડી આવી અને કાવરીબેનના હાથમાં રહેલી ફ્રૂટ અને કાપડની બેગ કોરી બેગ લઈ તે જડી પાસે તેમણે દોરી ગઈ. કાવેરીબેને વાલથી તેને પોતાના જોડે લીધી. ગુલાબી કોટન કપડાથી લપેટાયેલી જડીએ બગાસું ખાતા આંખ ખોલી મલકી. જ્યોતિ બોલી, કાવરીબેનના મનની વાત કળી ગઈ હોય તેમ કબાટમાંથી કચ્છી શાલ લઈ આવી અને જડીને ઉડાડી. ત્યારે કોઈને પણ પરાણે વહાલી લાગે તેવી જડીએ કાવેરીબેનની સંવેદના જગાવી દીધી હતી. મજીઠના રંગે રંગાયેલી શાલના ખૂણે ખાંફો ભરવાથી ફાટેલી જગ્યાએ આહિર ભરતના ટાંકે લીધેલા સાંદા ઉપર આંગળી ફરતા તેમના દિવંગત પતિ કંચનલાલ મુખીની મધુર યાદ આવી ગઈ. હવે જડીનો તાળો મળતો જતો હતો. વ્યસ્ત જીવનની દૈનિક ઔપચારિકતા પતાવી સાંજે ઘેર પહોંચ્યા અને ડ્રાઈવરને છૂટો કરી લીધો. છેલ્લા 24 કલાક કાવેરીબેન મુખી એક એવા પડાવે ઊભા હતા કે શું કરવું તે સૂચતું ન હતું. જૂની યાદો ફૂંફાડા મારી રહી હતી. લગ્ન અંગેના તેઓના સુરજ સાથેના વિવાદે એકના એક દીકરા સુરજે બરાબર 8 મહિના પહેલા ભુજ છોડી મુંબઈ જવા પ્રયાણ કર્યું. ત્યારે અડધું ભુજ સુરતને વળાવવા ઠેઠ ગાંધીધામ આવ્યું. તે વખતે જન સમુદાયની વચમાં કાવેરીબેને પોતાની એટ અહમને સુરતની વિકાસ યાત્રામાં તબદીલ કરી તમાચો મારી ગાલ લાલ રાખ્યો હતો. તે વખતે તેમના હૃદયે પડેલા છૂપા સોળસ આજે પણ પીડા દઈ રહ્યા હતા. હજી સુરતને વળાવી ભુજ આવે ત્યાં કલેક્ટર ઓફિસથી સમાચાર આવ્યા કે મુંબઈ જતી ગાંધીધામ એક્સપ્રેસને સુરત બારી અકસ્માત નડતા ટ્રેનના અમુક ડબ્બા દરિયાની ભરતીના ભયણમાં ગરકાવ થઈ ગયા છે. મારતી ગાડીએ કાવરીબેન સુરત બારી પહોંચ્યા ત્યારે મોં સુજણું અજવાળું થયું હતું અને દૂરથી વાદળી રંગનું ઉપરણું જોતા કાવરીબેન ફસડાઈ પડ્યા. સમયના ક્રૂર ચક્રે ગોજારા અકસ્માતમાં મુખી પરિવારના ઉગતા સુરજને હણી લીધો હતો.
ક્યાંય સુધી સોફામાં પડી રહેલા કાવેરી બેનને મહારાજે સાથ દઈને રાત્રે શું જમશો પૂછ્યું ત્યારે તેમની તંદ્રા તૂટી. આજે હું ખાખરા અને દૂધ લઈશ કહી મહારાજને પરત જવા કહ્યું. મહારાજના ગયા પછી કાવરીબેને ફટાફટ સ્નાન કરી લઈ માનસિક તણાવમાંથી થોડી મુક્તિ મેળવી અને સાદો ખાદીનો ડ્રેસ પહેરી ગાડી લઈ સીધા નોખાણિયા ગામે ગાડી લઈ આખે રસ્તે ગીધુભાઈ માસ્તર અને તેની છોડી સંધ્યાના વિચારે નોખાણિયા ગામે ગાડી પહોંચી ત્યારે રુદ્રમાતાના મંદિરમાં આરતીની ઝાલર વાગતી હોય પોતે માના દરબારે પહોંચી શીશ નમાવ્યું. આરતી પૂરી થઈ ત્યારે મંદિરના પૂજારી કાવેરી બેનને ઓળખી ગયો અને પ્રસાદનો પડ્યો આપતા બોલ્યો, બેને સંદેશો મૂક્યો હોત તો કોઈને રવાના કરાવત, બોલો શું કામ છે? ના પૂજારી દાદા, કશું જ કામ નથી, બસ માનો હુકમ થયો લાગે છે અને તેને દરબારે હાજર થઈ છું અને હા, મારે ગીધુભાઈ માસ્તરને મળવું છે. મંદિરના પૂજારીએ કાવેરી બેનને બહાર ઓટલે લઈ જતા કહ્યું, શું કહું બેન, જમાનો ખરાબ છે. ગીધુ માસ્તર ગામ આખા અને સંસ્કારના પાઠ ભણાવતા પણ તેને છોડીએ તેમને જ ફેલ કરી દીધા. હું કંઈ સમજી નહીં પૂજારી દાદા. અરે બેન, તેને છોડી સંધ્યાએ કોઈનું પાપ તેને પેટ વીઢી રાખી તો કાળું કરેલું હતું. નાના ગામની આબરૂનો સવાલ હતો પણ હું મૂંગી થઈ ગઈ અને ગામ આખું તોબા પોકારી ગયું. કોણ હતો તેની આ હાલત કરવાવાળો તે બોલતી ન હતી એટલે 7 મહિના પહેલાં માસ્તરે સ્કૂલ છોડી અને અભાગીને લઈ તેમના ગામ ખાવડા ગયા છે. કાવરી બેને મંદિરના ઓટલેથી માતાના મુખારવિંદ જોતા થોડી તેઓ ઉપર રહેમ રાખવા પ્રાર્થના કરી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલા પ્લીઝ વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કાવરી બેન ખાવડાના પોસ્ટ માસ્ટર રામભાઈને જાણતા હોય ગીધુભાઈ માસ્ટરના સગડ આરામથી મળશે તે આશાએ તેમણે ગાડી રુદ્રમાતાના મંદિરેથી સીધી પોસ્ટ માસ્ટરને ત્યાં ઊભી રાખી અને રામભાઈને મળવાથી ખબર પડી કે માસ્ટરનો 4 મહિના પહેલાં સ્વર્ગવાસ થયેલો હતો અને તેમની છોડી સંધ્યાને પૂરા દિવસો જતા હતા એટલે ગયે અઠવાડિયે ભુજ સિવિલ હોસ્પિટલમાં જવા નીકળી છે. કાવેરીબેન ભુજ પરત આવ્યા આખા દિવસની હડિયાપટ્ટી પછી પણ મનની મૂંઝવણમાં રાહત ન હતી. રાત આખી પડખા ફેરવતા રહ્યા પણ ઊંઘ જોજન દૂર રહી અને વહેલી સવારે આંખ વળી જતાં ઉઠતા 7:30 થઈ ગયા. તૈયાર થઈ સિવિલ હોસ્પિટલમાં જઈ ગાયનેક ડિવિઝનમાં સંધ્યા અંગે પૂછતા ખબર પડી કે સંધ્યાને અને તેણે જન્મ આપેલ બાળકીને 2 દિવસ પહેલાં રજા આપેલી છે. કાવેરીબેને ડિસ્ચાર્જ રિપોર્ટ જોતા જાણ્યું કે સંધ્યાએ તેના કુખે જન્મ લેનાર બાળકીના પિતાનું નામ સુરજ લખાવેલ હતું. સંધ્યા ક્યાં હશે તેનો તર્ક લગાવવામાં તેમનું મગજ હવે સાથ નહોતું આપતું. સિવિલથી પાછા વળતા ગાડીમાં કાવેરીબેને આદત મુજબ કચ્છ મિત્ર દૈનિક પત્રનું 4th પાનું ખોલી અફસાન નોંધ અને શહેરના સમાચાર જોતા જાણ્યું કે ભૂચિયા ડુંગરની તળેટીના એક ઝાડ ઉપર લટકેલી હાલતમાં બિનવારસી અફસાન પાળેલ કોઈ મળેલ છે. કોઈ અમંગળ ઘટનાના એંધાણે કઠણ કાળજાના ખાવરી બેનની આંખમાં આખરે જળજળી આવ્યા. આજે જો બંને આંખ જો જુદું જુદું રૂતી હોત તો એમની એક આંખ 8 મહિના પહેલા અકાળે આથમેલ સુરજની મમતા યાદ આવતા રોતી હતી તો બીજી આંખ હવે સંધ્યા માટે ડરતી હતી. તેઓએ ગાડી પોલીસ સ્ટેશને લેવરાવી મહદ અંશે બિનવારસી અવસાન પામેલના અગ્નિદાહ કાવેરી બેનની ભગીની સંસ્થા કરતી હોય ભુજ પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટરે કાવેરી બેનને જોતા રાહતનો શ્વાસ લીધો. તેઓને અવસાન પામેલ પાસેથી બરામદ થયેલું એક નાનું પર્સ અને તે મહિલાની બિનવારસી અંતિમ ક્રિયા માટે સવિતાબેનને મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ઉપર રિલીઝ મેમો ઇસ્યુ કરાવી કાવેરીબેનને સુપ્રત કર્યો. કાવેરીબેને મેમો સાથેના ફોટો જોતા જડી સાથે મળી આવેલ કચ્ચી સાલ અંગે હવે કોઈ સંશય ન હતો. અવસાન પામેલ સંધ્યાની જ હતી. કાવેરીબેને ધ્રુજતા હાથે પોલીસ ઇન્સ્પેક્ટરે આપેલું પાકેટ ખોલ્યું. અંદરથી 6 ઘડીવાળી રાખેલી ચિઠ્ઠી અને થોડા રૂપિયાના સિક્કા નીકળ્યા. કાવેરીબેન કોઈ અગમ્ય હેતુથી ચિઠ્ઠી ખોલતા ડરતા હતા. રખે ને કદાચ મુખી પરિવારનું નામ નીકળે તો. ત્યાં ઇન્સ્પેક્ટરે ચિઠ્ઠી ખોલી કોને ઉદ્દેશીને અને કોને લખી છે તે અંગે કોઈ પણ નામ ન હતા. તે નનામી ચિઠ્ઠી ઇન્સ્પેક્ટરે કાવેરીબેનને સુપ્રત કરી. કાવેરીબેને મનમાં આવેગો ઉપર અંકુશ રાખી પાકીટના નાણાં સરકારી તિજોરીઓમાં જમા કરાવજોની વિનંતી સાથે ચિઠ્ઠીનો હવાલો લેતા તેમની ઓફિસના સ્ટાફને રિલીઝ મેમો લઈ સિવિલ દોડાવ્યા અને પોતે મુક્તિધામ પહોંચી શાસ્ત્રોક્ત વિધિથી દિવંગતની અંતિમ ક્રિયા પતાવી ઘેર પહોંચ્યા.
કેમ જાણે પણ આજે મુખી મેન્સનના દિવાન ખંડમાં આદમ કદની સુરતની સુખડના હારવાળી તસવીરની આંખોમાં કાવેરીબેનને એક આભારની લાગણીની ઝલક વર્તાતી હતી. તેમણે છ પડ વાળેલી ચિઠ્ઠી ખોલી તેમાં લખેલું હતું, હે મારી માં, અવસાન પામેલને મુક્તિધામની ચિતાએ છોડ તાણવાનો સમય હવે આવી ગયો છે. મને જીવતા જીવ મૃત્યુ કોને કહેવાય અને હાલતા ચાલતા દેહ નશ્વર કેવી રીતે થવાય તે મને દુનિયાએ શીખવ્યું છે. બીજું હવે વધારે કંઈ નથી શીખવું. મારી છોડી આજ પછી પૃથ્વીને ખોળે ખેલશે અને પાંગળશે, એને કોઈ નાખશે તોય ધરતીની છોડીમાં સુવાની જગ્યા થઈ જશે તેનો મને આશય છે. પણ એ કોઈના હેતની ઓથ પામે અને એને સમજણ આવે ત્યારે એટલું કહેજો કે તે ગંગાથી અધિક એવી કાવેરી નદીના પવિત્ર વહેણથી વહેલું એક નિર્મળ ઝરણું છે, તે કંચન છે, કોઈના પાપનું પરિણામ નથી. તેને નસોમાં ખમીરવંત કુળ અને સંસ્કારી લોહી વહે છે. અને તે પણ કહેજો કે નોખાણીયા ગામના પાદરે બિરાજેલી રુદ્ર માતાને પોલીસમાં કચ્છના ભુજની આ ધરા સૌને સંગતનારી ધરતી છે અને તેની પણ જન્મ દેનારી માટી છે. આથી વધુ મારી છોડીને એની હારે કોઈ લેણ દેણ નથી. ઉગતા સૂરજથી દૂર રહેતી સંધ્યા અથમતા સૂરજથી પાછળ સીધાવતી હોય છે ત્યારે કોઈ ફરિયાદ કરું તો મારી ખમીરવંતી ભૂમકા લાજે. મારા 9 મહિનાના તપથી તપીને કંચન બનેલી મારી છોડીને તેનું ઠેકાણું મળશે જ તે મને ખાતરી છે. પણ આખરે કહ્યું, એક જનેતાનું મન બીજું શું આ દુનિયાના મેળાના પ્રવાસીઓ પાસે માંગુ મારી માડી. આ બોલ મારી છોકરીને ક્યારેય ઉનો વાસોમાં, તેમ છતાં હે રુદ્રાણી, એની આવરદાની દોરી જો તમારે ચોપડે ટૂંકી હોય તો મારે તમારી જોડે અંકોડા ભીડાવી મારે કોઈ કજિયો કરવો નથી. ટૂંકી આવરદાએ એને તારી પાસે બોલાવે તો તેની મુઠ્ઠી રાખોડીને ધરતીમાં સંગરવા જગ્યા તો કાઢી આપીશ ને. એને માથે કોઈ ઉડાડે તે જરૂર જોજો માડી, બીજું તો કાંઈ નહીં, પણ એના દેહને સમળીઓ ઠોલે નહીં એ ખ્યાલ રાખવાની કૃપા જરૂર કરશો. ચિઠ્ઠી વાંચી દબાવી કાવેરી મુખી બોલી ઉઠ્યા, ના સંધ્યા, ના માફ કર, તારે માત્ર એકવાર આ કાવેરીને સાથ તો દેવો હતો. શું હું એટલી નિષ્ઠુર લાગતી હતી તને? આપણું આ નિર્માણ જરનું નોંધારું નથી, તે નિરંતર આબાદ રહી વહેતું રહેશે. હજુ આ વિશાળ તટની કાવેરી સબૂત છે અને તેને પડખે છે, કહેતા કાવેરી બેને સોલોસિટરને ફોન જોડી જડીના એડોપ્શનના લીગલ પેપર્સ તૈયાર કરાવવા કહ્યું. ત્યારે તે રાત્રે મુખી મેન્શનમાં કાવેરી બેનના જીવનની લાંબી રાત્રિ પછી ઉગેલા રહેલા સૂરજે કંચનલાલ મુખી સાથેના ગૃહસ્થીનો પડાવ જડી ગયો હતો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને દોસ્તો, તમે પણ તમારા માતા પિતાને યાદ કરતા હો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો ફરજિયાત તમારે લખવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને એક તો કોમેન્ટ કરી દો યાર.